જોઈ રહ્યા છો નારણ રાઠવાના, જેઓ આજે ભારતીય જનતા પાર્ટીમાં જોડાવાના છે, જેમણે કોંગ્રેસના પ્રાથમિક સભ્યપદેથી રાજીનામું આપી દીધું છે. નારણ રાઠવા કે જે કોંગ્રેસના દિગ્ગજ આદિવાસી નેતા છે, જેમણે કોંગ્રેસનો સાથ છોડી દીધો છે, વર્ષો સુધી તેઓ કોંગ્રેસની સાથે રહ્યા છે, કોઈ પણ આવી નારણ રાઠવા કોંગ્રેસને છોડીને નથી ગયા. રાજ્યસભાની ટર્મ તેમની પૂર્ણ થઈ ગઈ છે. એક્સક્લુઝિવ દ્રશ્યો આપ એબીપી અસ્મિતાની સ્ક્રીન ઉપર પ્રતિક્રિયા નારણ રાઠવાની આપ સાંભળી રહ્યા છો. બે કરાવો તો મને પ્રેસ ઓફિશિયલ આપી દઉં, ઓફિશિયલ આપી દઉં, બરોબર છે? શું વાંધો છે એક બાઇટમાં યાર? મેં આપું આપું તમને બાઇક, મેં બાઇક આપી દઉં તમને, આરામથી આપણે બેસીને વાતચીત કરીએ. એટલે કીધું હું કારણ ભાઈ, કારણ શું? કારણ શું? કારણ કશું નથી, શું કારણ હોય? બધી હા હા, એ મેં કહું તમને, મેં કહું છે, મને શાંતિથી રહો તો ચાલો. તો નારણ રાઠવાની પ્રતિક્રિયા લેવાનો પત્રકારો પ્રયત્ન કરી રહ્યા છે, પણ હાલ નારણ રાઠવા કઈ પણ બોલવા માટે તૈયાર નથી. નારણ રાઠવા પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે પહોંચ્યા છે અને કમલમની સીડીઓ ચડી લીધી છે નારણ રાઠવાએ. અમારા સંવાદદાતા હિરેન રાજગુરુ જોડાઈ ગયા છે. હિરેન, કંઈ પણ બોલવા માટે અત્યારે તૈયાર નથી, જેમ બીજા બધા કોંગ્રેસના નેતાઓ કમલમની સીડી ચડતા હોય છે અને કંઈ પણ કહેવું નથી અત્યારે, પછી શાંતિથી કહી છે એવું કંઈક નારણભાઈમાં પણ જોવા મળ્યું. બિલકુલ, જે રીતે દ્રશ્યો અત્યારે આપ જોઈ રહ્યા છો એ પ્રમાણે નારણ રાઠવા કમલમ પહોંચી ચૂક્યા છે અને જ્યારે મીડિયાએ તેમને પૂછવાનો પ્રયાસ કર્યો કે જોડાવાનું કારણ શું ભારતીય જનતા પાર્ટીમાં, કારણ કે અત્યારે તેમની સાંસદ તરીકેની ટર્મ પણ શરૂ છે, તો આવા સંજોગોની અંદર એવું તો શું બન્યું કે તમે ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ રહ્યા છો? તો તેમણે હાલ કંઈ પણ કહેવાનો ઇનકાર કર્યો છે, એમ છતાં પણ પ્રયાસ કરવાનો પ્રયાસ કરીશું કે કઈ રીતના તેઓ અત્યારે શું કહી રહ્યા છે. નારણભાઈ છે અહીંયા, દ્રશ્યની અંદર જોઈ શકાય છે. એક જ મિનિટ ખાલી, એક જ નારણભાઈ, ખાલી કારણ ભાજપમાં જોડાવાનું? કારણ કશું નથી, અમે તમને કહું છું પછી, બરાબર? એટલે કોઈ મુખ્ય કારણ નારાજગી કોંગ્રેસમાં? કોઈ કોંગ્રેસમાં કોઈ નારાજગી નથી, સંગઠનમાં કોઈ એ નથી, કચાશ નથી. મેં મારી રીતે નિર્ણય લીધો છે, હવે મારા નિવૃત્તિનો આરો છે, લોકોની સેવા થાય એટલી સેવા પછી રહીને કરવાની છે. તો સંગ્રામભાઈ માટે ના, સંગ્રામભાઈ માટે એ તો પોતે સ્વયં છે, પોતે ડેરીમાં છે, બધામાં છે, નગરપાલિકામાં છે, પેલા માર્કેટમાં છે, બધામાં છે, એની કોઈ ફિકર નથી. એટલે અમારી કોઈ નારાજગી નથી પાર્ટી સામે કે બીજા કોઈની સામે. પછી એવો સમય કેમ કે રાહુલ ગાંધી આવી રહ્યા છે એ જ સમય? એ વસ્તુ અલગ છે, હું તમને કહું છું પછી તમે એમને. હા, આરામથી આરામથી. હજી ટર્મ પણ માર્ચમાં પતી ગયું, માર્ચમાં મારું પતી ગયું, માર્ચમાં પતી ગયું, માર્ચમાં પતી જાય ને. પાંચ વખત લોકસભાના સાંસદ, એક વખત રાજ્યસભા, એક ટર્મ આખી મંત્રી તરીકે રહ્યા અને અચાનક મરજીની વાત છે ભાઈ મારે.